ભરૂચ શહેરમાં વરસાદી માહોલ બાદ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા। હવામાન ખાતા તરફથી ભરૂચ જિલ્લામાં ભારે વરસાદ વરસે તેવી આગાહી કરવામાં આવી હતી। આ આગાહી સાચી પડતી હોય તેમ ભરૂચ જિલ્લામાં વિધિવત ચોમાસાની ઋતુની શરૂઆત થઈ હતી। સૂત્રોના જણાવ્યા અનુસાર આજે સવારે 6 વાગે પૂરા થતા 24 કલાક દરમિયાન 120 મિમી વરસાદ સમગ્ર ભરૂચ જિલ્લામાં વરસ્યો હતો, જેમાં સૌથી વધુ હાંસોડ તાલુકામાં 1 ઇંચ કરતા વધુ વરસાદ વરસ્યો હતો। પરંતુ સવારે 6 થી 12ના સમય દરમિયાન વરસાદનું જોર ઓછું થયું હતું। 6 થી 12ના 6 કલાક દરમિયાન માત્ર 15 મિમી વરસાદ વરસ્યો હતો, તેમાં પણ અંકલેશ્વર, ભરૂચ, હાંસોટ અને વાગરા તાલુકામાં ઝરમર વરસાદની બાદ કરતાં કોઈ નોંધપાત્ર વરસાદ વરસ્યો ન હતો। આવા ઓછા વરસાદમાં પણ ભરૂચમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો, જે નગરપાલિકાની પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખોલી રહ્યું છે। પ્રિમોન્સૂન કામગીરીની બાબત માત્ર કાગળ પર તેમ જણાવ્યું છે, તેથી જો કુડજા 4 રસ્તા, ગાંધી બજાર ચોક, ફાંટા તરા વગેરે વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થયો હતો। સેવાશ્રમ પંચબત્તી વિસ્તારમાં ગુંટણસમાં પાણી ભરાતા રાહદારીઓ વાહન ચાલકોને પારાવાર તકલીફો પડી હતી। તદ્દન ઓછા પ્રમાણમાં વરસેલ વરસાદમાં જો ભરૂચની આ પરિસ્થિતિ છે તો વરસાદ વધે ત્યારે ભરૂચની કેવી હાલત થશે તે અંગે અત્યારથી જ નગરપાલિકાએ વિચાર કરી આયોજન કરવું જોઈએ। યાકુબ પટેલ, ZSTV, ભરૂચ।